નમસ્કાર ઉપન્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ તાપમાનને લઈને આગાહીઓ કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ઠંડા પીણા બજારમાં વેચાતા થઈ ગયા છે, જેમાં શેરડીના રસનો પણ તમામ જે લોકો છે તે સેવન કરતા હોય છે, જેમાં માંડવી ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બાજુમાં ગોપાલ રસઘર ખાતે તમામ જે કહી શકાય કે નાગરિકો છે તેમના દ્વારા પણ જે ઉનાળાથી રાહત મેળવવા માટે રસઘરમાં રસ પીને મજા માણવામાં આવી અને ત્યાં જે કહી શકાય કે ઉનાળાની સિઝનમાં તમામ લોકો ઉનાળાને લઈને તજવીજ હાથ ધરતા હોય છે, ઠંડા પીણાનું સેવન કરતા હોય છે. તેવી જ રીતે વડોદરા શહેરના બજારોમાં પણ ઠંડા પાણીનું વેચાણ શરૂ થઈ ગયું છે. માંડવી બેંક ઓફ બરોડા છે, મેઇન બ્રાન્ચની બાજુમાં છે, ગોપાલ રસઘર છે, તેનો આ ઓનર છું અને ચાર પેઢીથી આ એક જ જગ્યા ઉપર બેઠા છે અને આ ધંધો કરીએ છીએ. કેવો પ્રતિસાદ રહે છે? સારો રહે છે, ગરમીનો પારો વધે છે એમ ગ્રાહકી સારી થાય છે અને વર્ષોથી અમે એક જ ધંધો કરી રહ્યા છે. ચાર પેઢી ઉપર થઈ ગઈ છે અમારી. વડોદરાવાસી માટેની આ એક જ છે કે જૂનાને જાણીતા અમે છે અને એક ધંધો કરી રહ્યા છીએ અને ગ્રાહકી બી સારી છે. અત્યારે વડોદરાવાસીને એક જ કહેવાનું છે કે ગરમીનો પારો વધે એટલે તમારે ચશ્મા છે, ઓઢણી છે, માસ્ક છે તે પહેરીને રાખો તો સુરક્ષિત રહેશો ગરમીથી. અને ઠંડો હોય અગાડી અમારી ત્યાં શું છે કે આઈસ છે, આરો સિસ્ટમમાં અમે બરફ બનાવીએ છીએ અને રસ બી નેચરલ અમે આપતા રહીએ છીએ. નીતિન પટેલ. જેમ કે ઉનાળો શરૂ થઈ ગયો છે, ગરમીની સિઝન આવી ગઈ છે, હવે તો બહુ જ ગરમી છે, બહાર નીકળવામાં ખાસી ગરમી છે, તો હવે ઠંડુનું સેવન કરવું જોઈએ. તો અમે અહીંયા રસ પીવા ઊભા રહ્યા છીએ, જેમ કે બધા બરફનો ગોળો ખાવો જોઈએ, રસ પીવું જોઈએ, દુપટ્ટાને ચશ્મા વગર તો બહાર નીકળાય ના, એટલે એને લઈને સાથે નીકળવું જોઈએ. શું નામ આપણું? નિશિતા.